नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय कंप्यूटर प्रकरण नंबर 13 अन्य उपयोगी निःशुल्क टूल्स और सेवाओ एमां विद्यार्थी मित्रों आपणे जोयुं तुं छेले के गूगल मैप बराबर पछी अक्षर नक्शो छे ए रद्द करेलो टॉपिक छे। हवे आपणे આ વિડિયોમાં જોઈશું આર સોફ્ટવેર। આર સોફ્ટવેરનો ઉપયોગથી આપણે આંકડાકીય ગણતરી કરતા શીખીશું। એમાં પછી આ પ્રકરણમાં આપણે રેશનલ પ્લાન એવી રીતે ચાર મુદ્દા જોવાના છે અને પાંચ મુદ્દા જે છે એ રદ કરેલા છે। એમાં આપણે વીએલસી મીડિયા પ્લેયર જોયું, ગૂગલ નકશો જોયો, હવે આપણે આર સોફ્ટવેર જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તો આર સોફ્ટવેર એ એક આંકડાકીય ગણતરી માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર છે। નિઃશુલ્ક એટલે મફત એવો નહીં, પણ ઓપન સોર્સ બરાબર, મફત તો ખરું જ, પણ તમે પણ એનું વિતરણ બીજાને કરી શકો છો એટલે ઓપન સોર્સ કહેવામાં આવે છે। નિઃશુલ્ક એટલે કોઈ જાતના પૈસા ચૂકવવા પડતા નથી, આપણે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકીએ છીએ, કોઈ માલિકી હક ધરાવતું હોતું નથી, અથવા તો માલિકી હક ધરાવતું હોય પણ છતાં આપણે મફતમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। તે એક જીએનયુ નું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો જીએનયુ નોટ યુનિક્સ બરાબર, એવી રીતે થાય છે એનો મતલબ। એક યોજના છે આંકડાકીય વિશ્લેષણ માટે આર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, માહિતીનું પૃથ્થકરણ કરવું આંકડાકીય માહિતીનું। તેને પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા છે, તેમાં કોડ લખવામાં આવે છે અને કોડનું સ્ક્રિપ્ટિંગ પણ પોતે જ કરે છે આર સોફ્ટવેર, એટલે બંને છે, જેમાં આપણે કોડિંગ પણ એમ જ લખવાનું છે અને તેનું અર્થઘટન પણ સ્ક્રિપ્ટિંગ ભાષામાં થશે। એટલે વિકલ્પ એવો પૂછાઈ શકે તો આપણે એમાં એવો ઉત્તર આપી શકીએ કે આર સોફ્ટવેરને પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા છે। પછી ઘણી વખત એવું પૂછાઈ શકે એમાં કે આર સોફ્ટવેર કેસ સેન્સિટિવ ભાષા છે, બરાબર યાદ રાખજો, તે એક કેસ સંવેદનશીલ એટલે કેસ સેન્સિટિવ ભાષા છે। એટલે પ્રથમ એબીસીડીના અક્ષરો અને બીજી એબીસીડીના મૂળ અક્ષરો બંનેને અલગ ગણવામાં આવે છે। આર સોફ્ટવેરને કમાન્ડ લાઇન અને ગ્રાફિક નામના બે કાર્ય પ્રદેશ છે, બરાબર, એક જગ્યાએ કમાન્ડ લખવાના છે અને બીજી જગ્યાએ બીજો જે એનો કાર્યપ્રદેશ છે એ છે ગ્રાફિક્સ છે, જેમાં આપણે ચિત્ર સ્વરૂપે જોઈ શકીએ છીએ એમાં, બરાબર। જો આપણે જીયુઆઈ પ્રદેશનો ઉપયોગ કરવો હોય તો આપણે ઉબુન્ટુ સોફ્ટવેર કેન્દ્રમાંથી આર કમાન્ડર અથવા આર સ્ટુડિયો નામનું ગ્રાફિકલ એડિટર પ્રસ્થાપિત કરવું પડે, બરાબર। એટલે આપણે અહીંયા આર કમાન્ડર કે આર સ્ટુડિયો આપણે ઇન્સ્ટોલ કરેલો નથી, આપણે આર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ છીએ એમાં, બરાબર। આરને એટલે કે આર સોફ્ટવેરને પ્રસ્થાપિત કરવા માટેના કમાન્ડ આ પ્રકરણના અંતમાં આપેલા છે, ખાલી ઇન્સ્ટોલેશન માટેના છે, કારણ કે લિનક્સની અંદર ઇન્સ્ટોલ કરવું હોય તો કમાન્ડ દ્વારા ઇન્સ્ટોલ કરેલું છે એમાં। ટર્મિનલ વિન્ડોમાંથી આર લિપિને બોલાવવા માટે ટર્મિનલ ખોલીને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આર લખો અને એન્ટર કી દબાવો એટલે આર પ્રોમ્પ્ટની સ્વાગત સંદેશ મળશે આપણને, ટૂંકમાં આર સોફ્ટવેર શરૂ થશે આવી રીતે, બરાબર। આર સોફ્ટવેર ચાલુ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર શું લખવામાં આવે લિનક્સના ટર્મિનલ ઉપર, તો કે કેપિટલ આર અને એન્ટર આપીએ એટલે આપણને આર સોફ્ટવેર ચાલુ થઈ ગયેલું જોવા મળે છે। હવે લિનક્સ સેલની જેમ જ આર કોમેન્ટની નિશાની તરીકે હેજનો ઉપયોગ કરે છે, તમારે આર સોફ્ટવેરમાં કોઈ પણ નોંધ લખવી હોય, કોમેન્ટ લખવી હોય તો
હેજ નિશાનીનો ઉપયોગ થશે ને પછી લખાણ લખવાનું, બરાબર? એટલે આ હેજ પછીનું બધું જે લખાણ છે એને ટિપ્પણી અથવા કોમેન્ટ તરીકે ગણવામાં આવે છે. નંબર અને સ્ટ્રિંગ બે મૂળભૂત ડેટા ટાઈપ છે. નંબર એટલે આંકડાકીય માહિતી, સ્ટ્રિંગ એટલે શાબ્દિક માહિતી. આ માહિતીના બે પ્રકાર છે. સ્ટ્રિંગને એક અવતરણ અથવા ડબલ અવતરણ, આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમા અથવા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એને લખવામાં આવે છે, બરાબર? બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ જ સામાન્ય પ્રક્રિયકો અને વિધેયો પણ ઉપલબ્ધ છે આપણે, બરાબર? પ્રક્રિયકો જે છે બધા, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એ બધા વસ્તુઓ અને વિધેય, વિધેયમાં આવશે સરવાળા બાદ બાકી એવરેજ ને બધું. વસ્તુઓની ક્રમિક યાદી એટલે એરે બનાવો. ક્રમિક યાદી એટલે ક્રમિક અને અક્રમિક આવે, ક્રમ પ્રમાણે એનું લિસ્ટ તૈયાર કરવું, બરાબર? તેનો વેક્ટર તરીકે પણ ઉપયોગ થાય છે, એમાં ઉલ્લેખ થાય છે. કોઈ યાદી બનાવવી, કોઈ લિસ્ટ બનાવવું, એમાંથી જુદા જુદા વિધેયનો ઉપયોગ કરવો, જુદા જુદા નંબરને એક યાદીમાં ભેગા કરે, બરાબર? આ બધા જો આ બધા પ્રક્રિયકો છે, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર અને બીજા બધા એક નંબર તેમજ યાદી ઉપર એક સરખી રીતે જ કાર્ય કરે છે. જ્યારે દ્વિઅંકી પ્રક્રિયકના બંને સંકારી ઓપરન્સ યાદી હોય ત્યારે તેની લંબાઈ, તેની અંદરના તત્વોની સંખ્યા આ બધું સરખું હોવું જોઈએ. જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એ કાં તો દશાંકી હોવી જોઈએ અથવા તો દ્વિઅંકી હોવી જોઈએ અથવા અષ્ટાંકી હોવી જોઈએ, તો જ બંનેનો ગુણાકાર ભાગાકાર સરખો થઈ શકે એમાં. એટલે બંનેના ડેટા ટાઈપ સરખા હોવા જોઈએ. અચલનું નામ દાખલ કરી અને એન્ટર કી દબાવવાથી તેનું મૂલ્ય દેખાશે. અચલ એટલે આપણે પેલા આપણે વેરિયેબલ લીધેલા હોય, ચલ લીધેલા હોય તો, બરાબર? અહીંયા દાખલા તરીકે એની કિંમત 10 છે અને બીની કિંમત 20 છે, તો એ ગુણ્યા બી કરીએ તો આપણે એની અંદર પડેલી કિંમતો દર્શાવે છે એમાં, બરાબર? બંનેનો ગુણાકાર દેખાડશે અહીંયા. અહીં ગ્રેટર ધેનની નિશાની આરનો પ્રોમ્પ્ટ દર્શાવે છે. હા, આ ગ્રેટર ધેન નિશાની છે, પ્રોમ્પ્ટ છે, કમાન્ડ પ્રોમ્પ્ટ જેને કહેવામાં આવે. અહીંયા આપણે કમાન્ડ લખવાના હોય છે. હવે અહીંયા વિધાન એ, આ જુઓ તમે, વિધાન એ પછી ગ્રેટર ધેન ડેશ 10, એટલે એનો મતલબ એવો થાય કે હવે એની કિંમત 10, ચલ લીધો છે એ બરાબર 10, બરાબર? એટલે અહીંયા તમને એક કિંમત જોવા મળી 10. પછી બી છે, બીની કિંમત આપણે લીધી 20. જો વિધાન એ પછી એન્ટર કી દબાવતા ચલ એની કિંમત દેખાશે. અહીંયા તમે પછી ખાલી એ લખો એટલે એની કિંમત કેટલી 10. પછી તમે એવી રીતે બી, બીની કિંમતમાં આપણે લીધા 20. હવે બંનેનો ગુણાકાર કરવો છે તો એ ગુણ્યા બી, એન્ટર તમે દબાવશો એટલે તરત એનું પરિણામ અહીંયા જોવા મળે છે. પછી બીજા કેટલાક અહીંયા કમાન્ડ છે, સામાન્ય રીતે આર કમાન્ડ છે, તો એમાં ક્યુ, ક્યુ છે તો ક્વિટ માટે, આર સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટે. પછી હેલ્પ, જો ઓનલાઈન મદદ મેળવવી હોય તો હેલ્પ છે. પછી ડેમો, કંઈક પ્રદર્શન જોવા માટે, ડેમો જોવા માટે. હેલ્પ ડોટ સ્ટાર્ટ બ્રાઉઝરમાં સીધું તમારે કોઈ પણ હેલ્પ જોતી હોય તો સીધું તમે આ કમાન્ડ આપશો એટલે તમને સીધી મદદ છે એ સીધી વેબ બ્રાઉઝરમાં જોવા મળે છે. જો કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોતી હોય તો આપણે હેલ્પ અને કૌંસમાં ફંક્શનનું નામ, બરાબર, એનો ઉપયોગ કરવો જોઈએ. અને જ્યારે આર સોફ્ટવેરની બહાર આપણે નીકળીએ છીએ ત્યારે આપણને માહિતી સેવ કરવી છે કે નહીં ચલની કિંમત એ પૂછે છે. જો આપણે હા કહીએ તો વાય, બરાબર, યસ, વાય આપીએ એટલે યસ. વર્તમાન ડિરેક્ટરની એક ફાઇલમાં માહિતી સેવ કરવામાં આવે છે અને જ્યારે આ જ ડિરેક્ટરીમાં ફરી વખત આપણે આર શરૂ કરીએ ત્યારે આ માહિતી ઉપલબ્ધ કરે છે. પછી એક છે અહીંયા એલએસ, લિસ્ટ, યાદી જોવા માટે. જો અહીંયા છે એલએસ, તો અહીંયા જોવા મળે છે આ ચલ છે, એક એ છે અને બીજો બી છે, આ બે ચલ લીધેલા છે ચલની યાદી જોવા માટે. ક્રમાંકની હારમાળા બનાવવા માટે શરૂઆતનો નંબર અને અંતનો નંબર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે 1:5,
કોઈ પણ લિસ્ટ આવી રીતે લીધું હોય કે સી કૌંસમાં 1 થી 5 એની જગ્યાએ તમે ખાલી એમ લખ નાખો, રેન્જ આપી દો કે 1 થી 5 એટલે 1 થી 5. આર આંકડાશાસ્ત્રના કાર્યોને તદ્દન નિખાલસ સ્વરૂપે પૂરા પાડે છે. અહીં આપણે ઉદાહરણ છે, જુઓ તમે. જો એમાં ન્યૂનતમ કિંમત મેળવવી, ન્યૂનતમ એટલે મિનિમમ, નાનામાં નાની કિંમત. પછી મહત્તમ કિંમત મેળવવી, મેક્સ, આ ફંક્શન છે, આ વિધેય છે. મિનિમમ એટલે નાનામાં નાની, પછી મેક્સ એટલે મોટામાં મોટી કિંમત મેળવવી અહીંયા, બરાબર. જુઓ પછી મધ્યક, મધ્યક બરાબર, મીન. પછી મધ્યસ્થ, મીડિયન, મધ્યસ્થ. મધ્યક એટલે સરેરાશ આવશે એની, બરાબર. અને મીડિયન એટલે સરેરાશ નહીં પણ બંનેમાં ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીને પછી એની એવરેજ લેવામાં આવે છે. તો આર સોફ્ટવેરનો આવી રીતે આપણે ઉપયોગ કરવાનો હોય છે એમાં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું આર સોફ્ટવેર. આર સોફ્ટવેર ચાલુ કરવા માટે ઇન્સ્ટોલ કરી દીધું છે આપણે. આર સોફ્ટવેર ડબલ ક્લિક આપીએ એટલે આપણને અહીંયા આર સોફ્ટવેર જોવા મળે છે, બરાબર. જો અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ છે, ગ્રેટર ધેનની નિશાની છે, બરાબર. અક્ષર મોટા કરવો હોય તો આપણે મોટા અક્ષર કરી દઈએ, સાઈઝ 10ની છે એની જગ્યાએ આપણે 26ની કરી દઈએ. ઓકે, હવે અહીંયા નીચે જતા જઈએ. આપણે આપી દઈએ 16 ના આપીએ. ચાલો, ક્લિયર. સોરી, આમાં ક્લિયર નહીં કામ કરે. પહેલા આપણે કમાન્ડ આપીએ એનો શોર્ટકટ છે કંટ્રોલ એલ. કંટ્રોલ એલ આપશો એટલે સ્ક્રીન સાફ થઈ જશે. હવે ચલની અંદર કિંમત સંગ્રહ કરવી છે તો માની લો કે અહીં ચલ લઈએ એ લેસ ધેન ડેશ અને 10, એન્ટર. સોરી, આપણે અહીં સ્પેસ રાખવાની નથી. હવે તમે એ ખાલી એ આપો એટલે ખ્યાલ આવી જશે એની કિંમત કેટલી થઈ ગઈ, 10. એવી જ રીતે બી લેસ ધેન ડેશ, એની કિંમત આપો 20. હવે તમે બી આપશો તો ખ્યાલ આવી જશે 20. બે ચલની અંદર કિંમત હોય તો આપણને ખબર પડે છે એમાં કે એ ગુણ્યા બી, તો આપણને જવાબ મળશે 200, બરાબર. પછી તમે લિસ્ટ જોઈ શકો, યાદી કે કેટલા ચલ છે અત્યારે, તો એ અને બી બંને ચલ આપણે જોઈ શકીએ છીએ. પછી તો આપણે યાદી બનાવી શકીએ છીએ, દાખલા તરીકે અહીંયા લિસ્ટ, બરાબર. લિસ્ટ લેસ ધેન ડેશ સ્પેસ આપીને સી. હવે કાઉન્ટમાં આપણે જેટલા મૂકવા છે એટલા યાદીના આંકડાકીય કિંમતો મૂકી દઈએ. એમાં આપણે લખીએ 3, પછી અલ્પવિરામ 6, અલ્પવિરામ 8, અલ્પવિરામ 3, અલ્પવિરામ 4, અલ્પવિરામ 6, અલ્પવિરામ 9, પછી 4, પછી 7, પછી 3 અને 9, અને કાઉન્ટ પૂરો. આ એક યાદી લિસ્ટ બનાવ્યું, બરાબર. હવે તમે ખાલી લિસ્ટ આપો તો અહીંયા જોવા મળે આંકડાકીય કિંમત લિસ્ટની.
હવે આ લિસ્ટ ઉપર આપણે જુદા જુદા ફંક્શન ઉપયોગ કરવો છે. જો પહેલી બીજી એબીસીડી અલગ ગણે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. મીન એટલે મિનિમમ, મિનિમમ એટલે ન્યૂનતમ, ઓછામાં ઓછી. હવે અહીંયા બાજુમાં તમારે અહીંયા કિંમત લખવાની લિસ્ટ, એટલે ઉપરનું જે આપણે લિસ્ટ બનાવ્યું છે એમાંથી ગણતરી કરવામાં આવશે. એન્ટર. હવે જો આમાં તમે મિનિમમ નાનામાં નાની સંખ્યા કેટલી છે તો કે 3. એવી જ રીતે આવશે મેક્સ, એવી જ રીતે આવશે એમાં મેક્સ. તો અહીંયા લખીએ મેક્સ કૌંસમાં લિસ્ટ મેક્સિમમ સંખ્યામાં છે 9. બરાબર. હવે મીન મધ્યક, મધ્યક એટલે શું થશે તો કે મીન કૌંસમાં આપી દઈએ આખું લિસ્ટ. બરાબર. આ લિસ્ટ એન્ટર. તો જો આ છે ને એવરેજ આવી, આ જે બધી સંખ્યા છે હવે એ કેટલી છે એ જોવા માટે શું કરવાનું તો કે આપણે પહેલાં એક્સેલમાં જતા રહીએ. એક્સેલ હવે એમાં એ કિંમતો દાખલ કરવી જોશે, જોઈને એમાં જે છે તેવી જ કિંમતો અહીંયા જોઈ જોઈને દાખલ કરી દઈએ. પહેલાં છે 3, પછી 6, પછી 8, 3, 4, પછી 6, પછી 9, પછી 4, 7, 3 અને 9. આટલી કિંમતો છે અહીંયા 3, 6, 8, 3, 4, 6, 9, 4, 7, 3 ને 9. હવે આમાંથી મીન મધ્યક, બરાબર. હવે આનો મધ્યક શોધવો છે તો મધ્યક શોધવા માટે આપણે મીન કૌંસમાં અહીંયા રેન્જ આપી દેવાની અહીંયાથી અહીંયા સુધીની કૌંસ એન્ટર. એક જ મિનિટ, આપણે સીધી સરેરાશ લઈએ પહેલા. આ સરેરાશ તો ટોટલ આટલું છે, આપણે એવરેજ લઈએ સરેરાશ નહીં, આ એવરેજ. એન્ટર. જો તમે 5.63 આપણને જોવા મળે છે એમાં, એટલે એવરેજ થઈ ટૂંકમાં બધા સરવાળાનો જે છે એ એવરેજ આવે છે એમાં. હવે મીન આપણે જોયું, હવે જોઈએ આપણે મીડિયન. તો મીડિયન માટે આપણે એક્સેલનો ઉપયોગ કરશું એમાં. જો હવે જો મધ્યસ્થ અને મધ્યક, મધ્યક એટલે સરેરાશ. હવે મધ્યસ્થ એટલે શું તો કે આપેલી આવૃત્તિને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની. પહેલાં આપણે આ બાજુ એને કોપીમાં લઈ લઈએ, આ બાજુ લઈ લઈએ. બરાબર. હવે જો અહીંયા આપણે મધ્યસ્થ, મધ્યક નહીં, બરાબર યાદ રાખજો. પહેલાં અહીંયા તમારે આ કમાન્ડ લખીને જવું હોય તો જોઈ લો. એના માટે છે મીડિયન, મીડિયન અને કૌંસમાં આપી દઈએ લિસ્ટ આપણી યાદી. તો કેટલા આવે છે? 6. હવે કેવી રીતે આવે જોઈએ. હવે જો આપણી જે આવૃત્તિ છે ને એને પહેલાં ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો એના માટે આપણે શોર્ટ અહીંયા ઉપયોગ કરીએ શોર્ટિંગનો. બરાબર. માહિતી છે ને એ ટુ ઝેડ ગોઠવી દઈએ. જો આ ચડતા ક્રમમાં આવી ગઈ. હવે એમાંથી મધ્યસ્થ એટલે 3, આ 3 નીચેના. ટોટલ આવૃત્તિ કેટલી પહેલાં તો જોઈ લો. 1, 10, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 છે એટલે 5 ઉપર જવા દો તમે. આ 5, 5 નીચેના લઈ લો તમે. આ 5, તો વચ્ચે કઈ વધે છે? અહીંયા 6. આ 6 વધે છે તો એનો જવાબ આપણને મળે છે 6. બરાબર. વચ્ચેની ટૂંકમાં આવૃત્તિ મીડિયન એટલે ઉપર નીચે ચડતા ક્રમમાં ગોઠવી. અને પછી જો અહીંયા બે સરખા થતા હોય, માની લો કે અહીંયા તો 11 છે પણ 10 જ હોય,
તો 10 હોય તો શું કરવાનું? તો કે વચ્ચેની બે કિંમતનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા બે કરવાનું, એટલે જવાબ એ મળશે આપણને. તો આવી રીતે આ સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરવાનો હતો. પછી આલેખ જે આ સોફ્ટવેરનો બનાવવાનો છે એ આપણે અભ્યાસક્રમમાં લીધેલો નથી. હવે આપણે જોઈશું રેશનલ પ્લાન. એક મુદ્દો એમાં છે, એ છે રેશનલ પ્લાનનો, બરાબર? થોડુંક એમાં જોઈ લઈએ. રેશનલ પ્લાનમાં વિશેષ કંઈ છે નહીં. તો રેશનલ પ્લાન એટલે જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકો, જેવા કે બાંધકામ હોય, ઇજનેરી સેવા હોય, સલાહકાર, વેપાર ધંધો, સોફ્ટવેર બનાવવા, તો એના માટે શું કરવું? પ્લાનિંગ કરવું પડે. પહેલાં એક પ્રોજેક્ટ બનાવવો પડે, આયોજન કરવું પડે એનું. એમાં પૈસા, ઘણા બધા મોટા આયોજનો હોય તો પહેલાં એનું પ્રી પ્લાનિંગ કરવું પડે, બરાબર? એટલે ઘણા બધા પૈસા ખર્ચ થતા હોય, કેટલાય સાધનોની મુશ્કેલી હોય, યોજના ઘણી વખત મોડી પૂરી થાય તો ખર્ચ વધી જતો હોય, બરાબર? તો એના સંચાલન માટે એક સરસ મજાનું સુવ્યવસ્થિત ગોઠવણી કરવી પડે કે આટલા સમયમાં આટલું કામ થઈ જવું જોઈએ, આટલા સમયમાં આટલા પૈસાની જરૂર પડશે એમાં. તો એના માટે એક રેશનલ પ્લાન નામનો એક એવો ઓપન સોર્સ સોફ્ટવેર છે, જે યોજનાના સંચાલકને આવો પ્લાન બનાવવામાં, એનો નિર્વાહ કરવામાં મદદરૂપ થાય છે. એ ત્રણ ડેસ્કટોપમાં ઉત્પાદનનો સમાવેશ થાય છે એમાં. જો રેશનલ પ્લાન છે ને, એ સિંગલ, પછી મલ્ટી અને વ્યૂઅર, ત્રણ વસ્તુ એમાં આવે રેશનલ પ્લાનમાં. સિંગલમાં શું આવે? તો કે એ એક સ્વતંત્ર યોજના છે. નાની યોજના હોય તો ખાલી સિંગલ રેશનલ પ્લાન વ્યૂ ચલાવી શકાય. મલ્ટી છે એ શું છે? તો કે ઘણા બધા જેમાં વિભાગો આવતા હોય, બરાબર? ઘણી બધી કોમન સાધનોનો ઉપયોગ થતો હોય, ઘણી બધી યોજનાઓના જુદા જુદા વિભાગો હોય, ત્યારે મલ્ટી વ્યૂઅર, મલ્ટી રેશનલ પ્લાનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? એનું એમાં ઘણી બધી, જો કેટલી વિગતો હોય એમાં, કે નામ, નોંધ, લિંક, ધારણાઓ, અવરોધ, જોખમ, આ બધું ધ્યાન રાખવાનું હોય છે એમાં. નોંધપત્રક બનાવવા, સુધારા વધારા કરવા, દૂર કરવા, આ બધી વસ્તુ હોય છે એમાં. અને નિર્ણાયક રસ્તો એક ટ્રેકિંગ ટૂલ પૂરું પાડે છે, બરાબર? જેને ક્રિટિકલ પાથ કહેવામાં આવે છે. નિર્ણાયક રસ્તો હોય છે સામાન્ય રીતે. લક્ષ્યાંક પૂર્ણતાની કિંમત, આટલા સમય આટલી કિંમતમાં આ વસ્તુ તૈયાર થશે, અથવા તો પ્રોજેક્ટ પૂરો થશે, એનું સમયસર તબક્કાનું કામ, કિંમત બધું એમાં છાપી શકાય એવો આખો અહેવાલ બનાવી શકાય છે, બરાબર? એટલે યોજના બનાવવા માટે એ ઉપયોગમાં લઈ શકાય. અને એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ તમે માહિતીને કરી શકો છો. રેશનલ પ્લાન મલ્ટી એવી, મલ્ટી જે રેશનલ પ્લાનનો મલ્ટી જે છે, એક કરતાં વધારે યોજનામાં વેચેલા હોય તો એના ઉપર એ કામ કરે છે એમાં, મલ્ટી લેવલ, બરાબર? અને સિંગલ લેવલ હોય તો એમાં તો સિંગલ જ હોય છે એમાં, એટલે એ નાની યોજના હોય છે. જ્યારે વધારે પ્રમાણમાં વિભાગોમાં કામ થતું હોય ત્યારે મલ્ટી લેવલ યોજનાનો ઉપયોગ કરવામાં આવે છે. આખા યોજનાનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે, જુદા જુદા કેવી રીતે કામ થશે તે. અને રેશનલ પ્લાન વ્યૂઅર એટલે એ બંને જે પ્લાન બનાવેલા છે તો એને એનો એને જોવા માટે કાર્ય ક્યાં પહોંચ્યું છે, બરાબર? તો એ આખું એના માટેનું વ્યૂઅર આવે છે જોવા માટે યોજનાને. એ જે છે એ કેટલે પહોંચી છે એ ફાઇલ ખોલવા માટે વ્યૂઅર આવે છે એમાં, બરાબર? એનો વિકાસ જોવા માટે આ ખૂબ ઉપયોગી છે, બરાબર? અને એ કાંઈ નોંધ આપેલી છે કે ઉબંતુમાં 10.4 જે છે એમાં રેશનલ પ્લાન આવતું નથી સમર્થ, કારણ કે એમાં સપોર્ટેડ નથી. 12.04 હોય તો ત્યાર પછીના વર્ઝનમાં એ ઉપલબ્ધ હોય છે. પછીનો મુદ્દો સ્કાઈપ છે, પણ એ આપણે રદ કરેલો છે, બરાબર? આપણને યાહુ મેસેન્જર ને ગૂગલ ટોક ને રેડિક બોલ ને એની જેમાં સ્કાઈપ આવે છે, માહિતી ટોક કરવા માટે અથવા તો વાતચીત કરવા માટે, વિડીયો કોલ કરવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર? તો અહીંયા આ પ્રકરણ પૂરું કરીએ છીએ. રેશનલ પ્લાન, પછી આપણે આર સોફ્ટવેર, ગૂગલ નકશો અને વીએલસી મીડિયા પ્લેયર, એટલું આમાં જોવાનું હતું એ આપણે જોયું. હવે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. અસ્તુ, જય હિન્દ.